बापू जय माता जी। नरेश झालावाड़िया। हाँ झालावाड़िया साहब बोलो बोलो। मारो एक प्रश्न हतो बापू। जी जी। चांडाल योग होय छे ने? हाँ। એટલે શું અને એના ઉપાયો વિશે જો જરા જણાવશો? વેરી ગુડ। હવે આવ્યું ચાંડાલ યોગ। આમાંથી કેટલા લોકોએ ચાંડાલ યોગની વિધિ કરાવી છે? નહીં કહે કંઈ વાંધો નહીં। ચાંડાલ યોગ એટલે રાહુ અને ગુરુ જ્યારે યુતિમાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ જ્યારે રાહુ અને ગુરુ એક સ્થાનમાં યુતિમાં ભેગા થાય છે તો ચાંડાલ યોગ નહીં સમજવાનો, કારણ કે અંશાત્મક ચાંડાલ યોગ હોય। એટલે માની લો કે રાહુ 4 ડિગ્રીનો છે અને ગુરુ 14 ડિગ્રીનો હોય તો ચાંડાલ યોગ નથી। સમજી લીધું આ? હવે આ વાત છે ને સાચા અર્થમાં એસ્ટ્રોલોજીની, એટલે તમને લોકોને ઓડિયન્સને આની ખ્યાલ આવે કે આ બાપુ શું બોલી રહ્યા છે। ચિંતનને કદાચ ખબર હશે તો એ ચાંડાલ ભલે એક જ સ્થાનમાં રાહુ અને ગુરુ બેઠા છે પણ જો ડિગ્રી વાઇઝે દૂર હોય તો ચાંડાલ યોગ નથી। પણ તમને ક્યાં ખબર છે એટલે હું ચાંડાલ યોગ કરીને તમારી વિધિ કરી દઉં છું। તો હવે ચાંડાલ યોગ છે એવું માનીને આપણે વિધિ કરવી છે તો શું કરવાની? તો એ કરવાનું જેને જેને પણ ચાંડાલ યોગની વિધિ કરવા માટે કહે એ લોકો એવું કરવાનું છે કે એમની જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખને પહેલાં જોઈ લેવાની। એક આવે જો એ જન્મ તારીખનું ટોટલ, બે આવે જન્મ તારીખ હોય આખી નહીં ખાલી તારીખ। માની લો કે કોઈ એક વ્યક્તિ 1 તારીખે જન્મેલી છે, કોઈ એક વ્યક્તિ 12 તારીખે જન્મેલી છે તો 12 એટલે 3। તો આ યાદ રાખવું, જન્મ તારીખને ધ્યાનમાં લઈ ચણાની દાળ તમે બુધવારે રાત્રે પલાળો છો અને ગુરુવારે એ પલાળેલી ચણાની દાળ પક્ષીઓને નાખી દો અને અને તમે દર બુધવારે 1 ગ્લાસ ગરમ દૂધની અંદર હળદર નાખીને પીવો તો તમારો ચાંડાલ યોગ તમારી જાતે દૂર થશે, કોઈની પાસે જવાની જરૂર નથી। શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે। કહેવાય છે કે બોલે તેના બોર વેચાય, તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે। જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાકચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે। આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે। ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે, પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા। તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે। આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે। સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત, તેમજ
સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુસ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો, તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988868, ઈમેલ ggbapu@yahoo.com.